ચોમાસાની ઋતુ હાલ વિધિવત રીતે શરૂ થઈ ગઈ છે ત્યારે વરસાદના પ્રારંભે જ પ્રકૃતિ સોળે કડાઈ ખીલી ઉઠી છે નદી નાળામાં નવા નીરની પણ આવક શરૂ થઈ ગઈ છે ત્યારે ચારે બાજુએ આનંદ કિલ્લોલ છવાયો છે ત્યારે વરસાદ કેવો પડ્યો અને કેટલો પડ્યો તેના વિવિધ નામ તમે સમાચારોમાં સાંભળતા હશો તો શું થાય છે આ શબ્દોના અર્થ જોઈએ વિસ્તારથી આકરો બનતો જાય તેમ તેમ લોકો વરસાદ વહેલો આવે તેવી આશા વ્યક્ત કરવા માંડે છે જેને મેળખાતી ગુજરાતીમાં એક ખૂબ જ સુંદર પંક્તિ છે આંખોમાં બેઠેલો ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંય આસપાસ છે વરસાદની ઋતુની શરૂઆત વાતાવરણને ખુશનુમા બનાવી દે છે માદક અને રોમાંચથી ભરપૂર આ ઋતુને ગુજરાતના લોક સાહિત્યમાં બાર પ્રકારના નામથી સુંદર ઓળખ આપવામાં આવી છે અને એ જ પ્રકારની મેઘમહેર સૌ કોઈએ અનુભવી પણ હોય છે ચાલો જોઈએ કેવા કયા નામથી ઓળખાય ફરફર જેનાથી માત્ર હાથ પગના રૂવાડા જ ભીના થાય તેવો નજીક છાટા ફરફરથી થોડો વધારે વરસાદ ઓરા છાટાથી મોટા ટીપાવાળો વરસાદ કરા પોરાથી વધુ અને નાના બરફના ટુકડાનો વરસાદ પછડીવા પછડીથી રક્ષણ થાય તેવો વરસાદ નેવાધાર છાપરાના નેવા પરથી પાણીની ધાર વહે તેવો વરસાદ મૂલમેહ મૂલ પાકને પૂરતો થઈ રહે તેટલો વરસાદ અનરાધાર એક છાટાને બીજો છાટો અડે અને ધાર થાય તેવો વરસાદ

અગિયાર પ્રકારના વરસાદથી કોઈ વરસાદ સતત એક અઠવાડિયું ચાલે તેને હેલી કહેવાય છે આ તો હતા વરસાદના બાર પ્રકારો પરંતુ તમે આ નામોથી પણ વિશેષ નામ સાંભળ્યું હશે બારે મેઘ ખાંગા આ શબ્દનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે ખૂબ વરસાદ પડે અને બારે પ્રકારના મેઘ જોવા મળે ત્યારે આ ઉક્તિ વાપરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ